આમોદ નગરપાલિકાના ભંગારના 1.5 લાખ રૂપિયા વારોબાર ચાઉં કરી જનાર પાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સામે એક્શન નહીં લેવાતા વિપક્ષના નગરસેવકની આત્મવિલોપનની ચમકીને લઈને આજે પોલીસે નગરસેવકની અટક કરતા કોંગ્રેસના આગેવાનો દોડી ગયા હતા. આમોદ નગર સેવા સદનમાં ભ્રષ્ટાચારના મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર નગરસેવકની પોલીસે અટકાયત કરી હતી, જેના પગલે કોંગ્રેસના આગેવાનો પોલીસ મથકે દોડી ગયા હતા. આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેથી વહીવટી તંત્રમાં આ ચીમકીને પગલે દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આજરોજ 5 દિવસ પૂરા થતા આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસ સ્ટેશન ખાતે તેઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે નગરસેવકની અટકાયત કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કોંગ્રેસ આગેવાન પ્રભુદાસ મકવાણા, ઉસ્માન મીડી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા. સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ ભ્રષ્ટાચારના મામલે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીથી લઈને આમોદ સુધીનો ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ આવી ગયો છે, ઓન પેપર છે. નગરપાલિકા આમોદમાં જે હરાજી થઈ અને જે માલ ઉઠાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પેમેન્ટ જમા કરવામાં આવે છે અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે, ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા 1.5 લાખ 1,50,000 રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી, એ ભ્રષ્ટાચારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે. અને અમારા આ કાર્યકરો, અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, વિરોધ પક્ષના તમામ સભ્યો ભેગા થઈ વારંવાર રજૂઆત કરે છે, છતાં પણ આની કોઈ તપાસ ના થાય અને બધું ભીનું સંકેલવામાં આવે. ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના ધારાસભ્યથી લઈને આગેવાનો ભીનું સંકેલવા માટે સતત પોલીસ સ્ટેશનથી લઈ સીઓથી લઈ બધાને દબાવવાનો પ્રયત્ન કરે, ત્યારે ગઈકાલે આત્મવિલોપનની અમારા મહેન્દ્ર રબાડી આગેવાને આત્મવિલોપનની ધમકી આપી પોલીસેની ધરપકડ કરી અમે આ પોલીસ સ્ટેશનમાં ઉભેલા છે, ત્યારે એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેસ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શક્યા હિન્દુસ્તાનમાં, 1.5 લાખ રૂપિયો એક રિટાયર એકાઉન્ટન્ટને બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે, પેલાને ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટન્ટને અને 1.5 લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જણની હાજરીમાં મેં પૈસા ભર્યા, એવું શું કા માટે લખવાનું કે શા માટે લખવાનું, આ શા માટે પૈસા આપ્યા છે એનો કોઈ ઉલ્લેખ નથી. અને રોકડા 1,50,000 કઈ રીતે હાથમાં સિલક રાખી, 1,50,000 નગરપાલિકાએ રોકડા કઈ રીતે સ્વીકાર્યા, આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ. અને આ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં દબાવીને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે. અમે કોર્ટમાં જઈશું અને કોર્ટમાં બી કાર્યવાહી નહીં આપે તો આમોદ નગરને બંધ કરાવી દઈશું, પણ આ ખોટો ભ્રષ્ટાચાર કોઈ સંજોગમાં કોંગ્રેસ પક્ષ સાફી નહીં.